गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो पर्यावरणमां प्रकरण 20 जंगलो कोनामां आगळ वधीए। हवे पछी आपणो टॉपिक छे सूर्यमणिनी सफर। तो चलो आ टॉपिकमां आपणे सूर्यमणि शुं कहेवा मांगे छे ते आपणे जोईए। બિશનપુરની સારા જોઈ સૂર્યમણી આનંદિત થઈ ગઈ। સારા ઘાટ જંગલોની નજીક હતી। સૂર્યમણીએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મળ્યા બાદ તેણે બીએ પાસ કર્યું। તો સૂર્યમણી સારામાં ભણવા જવાની હતી। કઈ સારા? હા, બિશનપુરની સારા। તો ત્યાં જઈને તે સારા જોવે છે તો એકદમ ખુશ થઈ જાય છે। કેમ વિચારો? હા, કારણ કે તે સારા ઘાટ જંગલોની નજીક હતી અને તેણે સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મળ્યા બાદ તેણે બીએ પણ પાસ કર્યું। હવે તમને ખબર છે કે શિષ્યવૃત્તિ એટલે શું? હા, વધારે ગુણ મેળવીને અથવા ભણવા માટે જે રાહત મળે, જે રકમ મળે તેને આપણે શિષ્યવૃત્તિ કહીએ છીએ। તો આ રીતે સૂર્યમણીએ બીએ પણ પાસ કરી લીધું। બીએ કરનારી ગામમાં તે પહેલી છોકરી હતી। જ્યારે તે કોલેજમાં હતી ત્યારે તે એક પત્રકાર વાસવી દીદીને મળતી। સૂર્યમણી જલ્દી જ તેની સાથે ઝારખંડ જંગલ બચાવો આંદોલનમાં કામમાં જોડાઈ। તો સૂર્યમણી બીએ પાસ કરનારી તેમના ગામની એક પહેલી છોકરી હતી અને તે જ્યારે કોલેજમાં હતી ત્યારે તે એક પત્રકાર જેનું નામ છે વાસવી દીદી, તો તેમની મુલાકાત તેણે લીધી હતી અને સૂર્યમણી જલ્દી જ આ વાસવી દીદી સાથે એક આંદોલનમાં જેનું નામ હતું ઝારખંડ જંગલ બચાવો આંદોલનમાં જોડાવાની હતી। આ કામ સૂર્યમણીને ખૂબ દૂર નગરો અને શહેરોમાં લઈ ગયું। તેના પિતાને તે ન ગમ્યું। હવે આ એક આંદોલન હતું। હવે આ આંદોલન તેણે શરૂ તો કર્યું, પરંતુ આ આંદોલનમાં કામ કરવા માટે તેણે દૂર સુધી નગરોમાં જવું પડે, શહેરોમાં જવું પડે, તો આ વસ્તુ તેના પિતાને ગમતી ન હતી। પરંતુ સૂર્યમણીએ કામ ચાલુ રાખ્યું। જુઓ, તેના પિતાને તો ન ગમતું હતું, પરંતુ સૂર્યમણીએ તો તેનું કામ ચાલુ રાખ્યું, કારણ કે આપણને ખબર છે કે સૂર્યમણીને જંગલો ખૂબ જ પ્રિય હતા। એટલું જ નહીં, તેણે ગામના લોકોના હક માટે પણ લડત ચાલુ કરી। તેના બાળપણના મિત્ર બીજોએ આ કામમાં તેની મદદ કરી। એટલું જ નહીં, ફક્ત તે એ આંદોલનમાં જોડાઈ નહીં, પરંતુ ગામના લોકોના હક માટે, એટલે કે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે ક્યાંક બંધ બાંધવામાં આવે તો ત્યાંના લોકોને બીજે ક્યાંક ખસેડી લેવામાં આવે છે, તો એ રીતે તેઓનો હક છીનવાઈ જાય છે। તો આ પ્રકારના હક માટે પણ તે લડવા માંડે અને આ બધા કામમાં તેનો એક બાળપણનો મિત્ર હતો, તેનું નામ હતું બીજોય, તો તેણે તેની મદદ કરી। સૂર્યમણીનો બીજો મિત્ર હતો મિર્ચી। જુઓ, સૂર્યમણીનો એક બીજો મિત્ર પણ હતો જેનું નામ હતું મિર્ચી, જે દિવસ રાત તેની સાથે રહેતો। સૂર્યમણી તેના બધા સ્વપ્નો અને વિચારોની તેની સાથે આપ લે કરતી। હવે એનો એક બીજો મિત્ર હતો જેનું નામ હતું મિર્ચી, હવે તેની સાથે પણ તે મિત્ર તરીકે ખૂબ જ સારી રીતે રહેતી હતી, કે તેના સ્વપ્ન હોય કે તેના વિચારો પણ હોય તો એની સાથે તેની આપ લે કરતી હતી। મિર્ચી સાંભળે અને કહે કી, જુઓ મિર્ચી સાંભળે એટલે કે જેવી મિર્ચીને બૂમ પાડે એટલે કી કરવા માંગતો હતો। સૂર્યમણીનું કુદુક જાતિમાં તે એક સ્વપ્ન હતું। તે તેના લોકોને વનવાસીઓ હોવા માટે ગૌરવ અનુભવાય તેવું ઈચ્છતી હતી। હવે સૂર્યમણીનું એક સ્વપ્ન હતું કે કુદુક જાતિના લોકો માટેનું, કે તેઓ વનવાસી હતા તો આ વનવાસીઓને પણ પોતાનું ગૌરવ, કે વનવાસી છે એવું ગૌરવ અનુભવે એના માટેના તેઓ પ્રયત્ન કરતી હતી। હવે આપણે થોડા પ્રશ્નો જોઈએ। તો તમારે એવો કોઈ મિત્ર છે જેની સાથે તમે બધું આપલે કરી શકો, એટલે તમારો પણ કોઈ એક ફ્રેન્ડ હોય, બેસ્ટ ફ્રેન્ડ, જેને બેસ્ટી કહો છો, બેસ્ટ ફ્રેન્ડ કહો છો, કે એની સાથે ઘરે પણ મમ્મી ખીચવાયા હોય, કે તમારા ભાઈ બહેન સાથે તમારો ઝઘડો થયો હોય તો એની સાથે બધું તમે શેર કરતા હોય, તો એવા તમારા મિત્ર છે? ઓકે,
કેટલાક લોકો જંગલોથી એટલા દૂર જતા રહ્યા છે કે તેઓ જંગલના લોકોનું જીવન સમજી શકતા નથી. કેટલાક તેમને જંગલી કહે છે. આવું કહેવું શા માટે યોગ્ય નથી? હવે વિચારો કે ઘણા લોકો જંગલોથી દૂર ચાલ્યા ગયા છે અને એ જ લોકો જંગલોમાં જે લોકો રહેતા હોય તેઓને જંગલી કહેવામાં આવે છે. તમે વિચારો કે શું એવું કહેવું આપણા માટે યોગ્ય છે? તો આનો પણ વિચાર તમે કરજો કે આના વિશે તમે શું વિચારો છો. આપણે ઘણીવાર પિક્ચરમાં પણ જોઈએ છીએ કે જંગલમાં રહેતા હોય તો એવા જ તેઓનો પોશાક હોય, ખોરાક હોય છે, તેથી આપણને તેઓની રહેણી કહેણી કે ખોરાકની કંઈ જ ગમતું નથી, તેથી આપણે તેઓથી ચીડાતા હોઈએ છીએ. તો આના વિશે તમે જે વિચારતા હોય તે તમે લખજો. વનવાસીઓ કેવી રીતે રહે છે તેના વિશે તમે શું જાણો છો? લખો અને ચિત્ર દોરો કે વનવાસીઓ કેવી રીતે રહે છે. તો ઘણીવાર આપણે પિક્ચરમાં જોવા મળે છે, આપણે રિયલમાં હવે મોટે ભાગે જંગલમાં કોઈ લોકો રહેતા જોવા મળતા નથી, અને જો રહેતા પણ હોય તો તેઓ ફાર્મ હાઉસ કે એવું કંઈક હોય તો એ રીતે રહેતા હોય છે. પણ આપણને પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે જંગલોમાં જે લોકો રહેતા હોય તો કેવી રીતે રહેતા હોય, તેઓના ઘર કેવા હોય છે, તેઓએ કપડાં કેવા પહેર્યા હોય છે, તેઓ શું ખાતા હોય છે. તો તમે પણ વિચારજો, અથવા તમે પિક્ચરમાં જોયું હોય તો એનું તમે ઉલ્લેખ કરી શકો છો, અને તમારી નજરમાં જંગલમાં રહેતા લોકો કેવા દેખાય છે તો એનું તમારે એક ચિત્ર રજૂ કરવાનું છે. શું તમારે વનવાસી મિત્ર છે? તમે તેની પાસેથી જંગલો વિશે શું શીખ્યા? હવે કે ઘણીવાર આપણે ફરવા જઈએ તો ત્યાં પણ આપણા ફ્રેન્ડ બનાવી દઈએ. આપણે આહવા ડાંગ બાજુ જઈએ તો ત્યાં ધોધ હોય છે, અને એ ધોધની નજીકમાં ઘણી બધી નાની મોટી દુકાનો હોય છે, અથવા તો ત્યાં નાના છોકરાઓ પણ કેળી, બોર આવું બધું વેચતા હોય છે. તો તેઓ એક વનવાસી જ કહેવાય, કારણ કે તેઓ એવા જંગલ જેવા વિસ્તારમાં રહેતા હોય છે. તો એ બાળકો સાથે તમારી મિત્રતા થઈ હોય અને તેમની સાથે વાતો થઈ હોય તો તેનો પણ તમે વિચાર કરજો. હવે પછી આપણો ટોપિક છે સૂર્યમણીનું તોરંગ. હવે આ ટોપિકમાં કંઈક નવું લાગે છે, ચાલો શું નવું છે તે આપણે જોઈએ. જ્યારે સૂર્યમણીએ વાસવી દીદી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું ત્યારે તે 21 વર્ષની હતી. તેણે તેને તોરંગ કહ્યું. તો કેન્દ્ર ખોલ્યું, હવે શું કરવા ખોલ્યું એ આપણે જોઈએ. અને એ કેન્દ્રનું નામ આપ્યું તોરંગ, અને ત્યારે તે 21 વર્ષની હતી. ઉદુક ભાષામાં તેનો મતલબ જંગલ થાય છે. સૂર્યમણી ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો તેમના પોતાના ગીતો ગાય અને તેમના પારંપરિક કપડાં પહેરી મજા માણે. તો આ તોરંગ નામ કુદુક ભાષામાં હતું અને તેનો મતલબ થાય છે જંગલ. સૂર્યમણી ઈચ્છતી હતી કે જ્યારે તહેવાર હોય ત્યારે તેઓ પોતાના પારંપરિક ગીતો ગાય અને પોશાક પહેરીને મજા માણે. તેઓએ તેમનું સંગીત ભૂલવું જોઈએ નહીં. બાળકોએ પણ છોડવાઓમાંથી, ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કલા શીખવા જોઈએ. તો સૂર્યમણીએ જે કેન્દ્ર ખોલ્યું હતું તે આ બધી વસ્તુ માટે હતું કે તહેવારોમાં ગીતો ગાય, પોશાક પહેરીને મજા માણે, અને તેઓ પોતાનું જે સંગીત હતું એ ભૂલી ન જાય, અને બાળકો પણ છોડવાઓમાંથી ઔષધિઓ વિશે શીખે, વાંસમાંથી નવી નવી વસ્તુઓ બનાવવાની કલા શીખે. આ ઈરાદાપૂર્વક તેણે આ એક કેન્દ્ર ખોલ્યું હતું. બાળકોએ સારાની ભાષા શીખવી જોઈએ, પરંતુ તેમને તેમની પોતાની ભાષા સાથે જોડવા જોઈએ કે સારામાં એક જ ભાષા બોલતા હોય છે. જેમ કે ગુજરાતીઓ હોય તો ગુજરાતી ભાષા બોલે, હિન્દી સારા હોય તો હિન્દી ભાષા, અને ઇંગ્લિશ મીડિયમ હોય તો ઇંગ્લિશમાં બોલતા હોય છે. તો આ રીતે સારાની તો ભાષા હોય છે, પરંતુ બાળકને પોતાની અલગ, ઘરની પણ ભાષા અલગ હોય છે. તો એ રીતે અહીં એવું કહેવામાં આવ્યું છે કે બાળકે પણ પોતાની ભાષા બોલવી જોઈએ નહીં. આ બધું તોરંગ કેન્દ્રમાં થતું હતું. કુદુક જાતિ અને બીજી આદિવાસી જાતિઓ વિશે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો. વાંસરી અને જુદા જુદા પ્રકારના તબલા ત્યાં મૂકવામાં આવ્યા. તો સૂર્યમણીએ જે કેન્દ્ર ખોલ્યું હતું એમાં આ કુદુક જાતિના લોકો માટે અને આદિવાસી જાતિના લોકો માટે અલગ પ્રકારના પુસ્તકો સંગ્રહ કરવામાં આવ્યો હતો.
વાંસરી અને તબલા જેવા સંગીતના સાધનો પણ મૂકવામાં આવ્યા હતા. જ્યારે પણ કોઈને અન્યાય થાય અથવા જો કોઈને ડર લાગે કે તેમની જમીન અને આજીવિકા લઈ લેવામાં આવશે ત્યારે તેઓ સૂર્યમણી પાસે આવતા. સૂર્યમણી તેમના હકો માટે લડતી. આપણે આગળ જોયું કે સૂર્યમણી લોકોના હક માટે પણ લડતી હતી. તેથી જ્યારે પણ કોઈ લોકોને અન્યાય થાય અથવા કોઈને ડર લાગે કે પોતાની જમીન કે પોતાની આજીવિકા તેઓ લઈ લેશે એવો ડર લાગે ત્યારે બધા જ સૂર્યમણી પાસે આવતા હતા અને સૂર્યમણી આ લોકોના હક માટે લડતી હતી. સૂર્યમણી અને બીજોએ લગ્ન કરી લીધા અને સાથે મળીને કામ કરે છે. આજે તેમના કામની ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. તેને બીજા દેશોમાં પણ તેના અનુભવોની આપણે કરવા આમંત્રણ આપવામાં આવે છે. તેના વિસ્તારના લોકો પણ નવા જંગલના કાયદાઓ માટે તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે. તો સૂર્યમણીએ બીજોય સાથે તેના બાળપણના મિત્ર સાથે લગ્ન કરી લીધા અને તેઓ બંને સાથે કામ કરતા હતા અને તેઓના કામની પ્રશંસા પણ કરતા હતા. અને તે જે કામ કરતી હતી તે અનુભવોને કારણે બીજા દેશોમાંથી પણ તેને આમંત્રણ આવવા લાગ્યા. અને આ બધું જોઈને કે સૂર્યમણીના આ પ્રકારના વ્યવહારને જોઈને તે કાયદાઓ સમજીને તે ગામના લોકો પણ હવે પોતાના હક માટે અથવા જંગલના બચાવ માટે અવાજ ઉઠાવી રહ્યા હતા. હવે તમને ખબર છે કે આ જંગલના હકનો કાયદો કયો છે, જે 2007માં છે. તો ચાલો આપણે તે પણ જોઈએ. જે લોકો જંગલોમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતા હોય તેઓનો જંગલની જમીન પર અને ત્યાં જે ઉકે તેના પર હક છે. તેઓને જંગલમાંથી કાઢી મૂકવા જોઈએ નહીં. જંગલોની રક્ષાનું કામ તેમની ગ્રામસભા દ્વારા થવું જોઈએ. હવે આપણને ખબર છે કે જંગલોને કાપવા ન જોઈએ, તો એના અમુક કાયદા નીતિ નિયમો પણ છે. તો એવો જ એક કાયદો અહીંયા છે કે જંગલમાં રહેતા લોકો જો 25 વર્ષથી જંગલમાં રહેતા હોય તો તેઓને ત્યાંથી કોઈ કાઢી શકે નહીં. અને તે જંગલો પર અને તે જંગલમાં જે ઉગે છે તેના ઉપર તેઓનો હક હોય છે. તો આ પ્રકારનો એક કાયદો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં પણ આપણે સૂર્યમણી વિશે ઘણી બધી વાતો કરી. તો હવે પછી આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે.